और आज आपने चैप्टर नंबर 1 ની લાસ્ટ એક્સરસાઇઝ કરવાની છે પ્લસ ચેપ્ટર નંબર 2 છે જે સ્ટાર્ટ કરવાનું છે બરાબર છે અને આજનો લેક્ચર આપણા માટે ખૂબ ઈઝી રહેશે બરાબર છે બધું જ આવડી જશે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું ઓકે તો લાસ્ટ એક્સરસાઇઝ કરતા પહેલા આપણે થોડી ફોર્મ્યુલા ચેક કરી લઈએ તો કે જો a રેસ ટુ b ઇનટુ a રેસ ટુ q इज इक्वल टू शू थाय ओके जो आने आधार कहवाय आने घाता कहवाय आने शू कहवाय आधार कहवाय आने शू कहवाय घाता कहवाय आधार सरखो होय आधार सरखो होय संबंध गुणाकार नो होय तो घात नो शू थाय सरवाळो थाय बराबर छे फरी वार आधार सरखो होय संबंध गुणाकार नो होय ભાગનો શું થાય સરવાળો એટલે આધાર છે ને તે તમારે એક વાર કરવાનો બરોબર પી અને ક્યુ નો તમારે શું કરવાનું એડિશન કરવાનું બરોબર છે આ ફર્સ્ટ હવે સેકન્ડ આધાર સરખો હોય સંબંધ ભાગાકારનો હોય તો ઘાતની શું થશે બાદ બાકી બરોબર છે જો આધાર સરખો કહેવાય ઘાતાંક અલગ અલગ છે સંબંધ ભાગાકારનો છે તો આધાર એકવાર લખવાનો અને ઘાતાંકનો શું થશે માઇનસ કરવાનો રોલ નંબર 3 એવું છે કે જો a રેસ ટુ p રેસ ટુ q હોય તો આ p અને q નું મલ્ટીપ્લિકેશન થઈ જશે એટલે કે a રેસ ટુ p q આ બંનેનો શું થઈ જશે ગુણાકાર થઈ જશે આ રોલ નંબર શું છે 4 બરાબર છે એની પછી જો a રેસ ટુ p હોય અને b રેસ ટુ p હોય આ બંને અલગ અલગ છે પણ એનો ઘાતાંક એનો એક્સપોનેન્ટ એનો પાવર ઈ કેવી છે સરખી છે તો આ એ બી રેસ ટુ પી પણ આપણે લખી શકીએ મતલબમાં કે આ પી બંનેના છે બરાબર છે તો આ ચાર રૂલ્સ છે આ ચાર રૂલ્સ ઉપરથી આપણે લાસ્ટ એક્સરસાઇઝ કરવાની છે બરાબર છે ઓકે હવે બીજી વસ્તુ એવી કે જો સપોઝ કે 5 રેસ ટુ માઇનસ 2 આવ્યું તો એને આવી રીતના લખાય 1 અપોન આ માઇનસ 2 અપોનમાં લખી નાખો ને તો શું થઈ જશે પ્લસ 2 થઈ જશે એવી જ રીતના પ્લસ 2 અપોનમાં છે ઉપર જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય બરાબર છે તો આ આપણા રૂલ્સ છે આટલા રૂલ્સ આવડી જાય એટલે લાસ્ટ એક્સરસાઇઝ જે છે તે તમને આવડી જશે બરાબર છે ઓકે તો લાસ્ટ એક્સરસાઇઝ પહેલા આપણે એક્ઝામ્પલ નંબર 21 એ કરીએ બરાબર છે ઓકે અહીંયા ને અહીંયા બધું આવડવું પડે હવે જો એક્ઝામ્પલ નંબર 21 માં ફર્સ્ટ સમ આવો છે કે 2^2/3 ઇન્ટુ 2^1/3 હવે જો આ તમારો ક્વેશ્ચન છે એમાં આધાર સરખો છે અહીંયા પોઈન્ટ છે ડોટ છે એનો મતલબ કે સંબંધ ગુણાકારનો છે તો એક્સપોનેન્ટનો પાવરનો ઘાતાંકનો શું થશે સરવાળો એડિશન આને આપણે એક વાર લખવા 2 જે છે એને કેટલી વાર લખવાનું એક વાર આ બંનેનો શું થાય એડિશન થાય બરાબર છે રૂલ્સ આવડો આ a રેસ ટુ m ઇન્ટુ a રેસ ટુ n હોય તો a રેસ ટુ m પ્લસ n થાય એ રૂલ્સ મુજબ 2 એઝ ઇટ ઇઝ હવે 3 જો બંનેમાં સરખો છે એટલે આપણે એક વાર લખવાનો ઉપર શું થશે 2 + 1 2 + 1 2 રેસ ટુ 2 + 1 શું થાય 3 અપોન 3 3 3 કટ થઈ જાય 2 રેસ ટુ 1 એટલે આન્સર શું આવશે 2 આવશે બરોબર છે ઓકે હવે એમાં ને એમાં એક્ઝામ્પલ નંબર 21 માં સમ નંબર સેકન્ડ જે છે બરોબર છે તે એક જ સ્ટેપમાં પૂર્ણ થઈ જશે હવે આપણે એક રૂલ્સ આવો શીખ્યા હતા કે a રેસ ટુ m
रेश टू एन तो आप बन रहे सूत्र जैसे मल्टीप्लिकेशन एम है तो फोर इंटू वन आप जो फोर चेन हूँ फोर चेन है मल्टीप्लिकेशन है वन साथ करवा फाइव साथ करवा नहीं बराबर है आ बने शू कम के आप आ रीतना छो वन इंटू फाइव इंटू फोर बराबर है हवे अपन में कई नहीं जो वे मल्टीप्लिकेशन हो तो न्यूमिनेटर न्यूमिनेटर साथ मल्टीप्लिकेशन थे बराबर है डिनोमिनेटर डिनोमिनेटर साथ मल्टीप्लिकेशन थे फोर इंटू वन शू फोर ने फाइव इंटू वन शू फाइव फोर इंटू वन शू जाए फोर अपॉन फाइव आ तमारो शू थई गयो आंसर डायरेक्ट आंसर आवशे ओके एमां एमां त्रीजो એમાં એમાં ત્રીજો સર સેવન અપોન વન બાય ફાઈવ અપોન સેવન રેસ ટુ વન અપોન થ્રી હવે જો આધાર સરખો હોય સંબંધ ભાગાકારનો હોય તો એક્સપોનેન્ટનો પાવરનું ઘાતાંકનું શું થશે માઇનસ થશે બાદ બાકી થશે બરોબર છે એટલે શું કરશું જો અહીંયા રહ્યા સેવન આ વન અપોન ફાઈવ માઇનસ વન અપોન થ્રી બરોબર છે હવે અહીંયા એલસીએમ લેવાનો બરોબર છે ને ભાઈ જો તો અહીંયા જો ધ્યાન રાખો થ્રી ઇન્ટુ વન એટલે શું થશે થ્રી માઇનસ ફાઈવ ઇન્ટુ વન એટલે શું થાય ફાઈવ અપોન ફાઈવ ઇન્ટુ થ્રી કેટલા થાય ફિફ્ટીન ઓકે તો સેવન ડેસ ટુ થ્રી માઇનસ ફાઈવ શું થશે માઇનસ ટુ અપોન ફિફ્ટીન બરોબર છે ઓકે જો ફરી વાર યાદ રાખો એલસીએમ કેમ લેવાનો થ્રી ફાઈવ ફાઈવ થ્રી જા ફિફ્ટી માઇનસ ટુ અપોન ફિફ્ટી બરોબર છે તો આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો ઓકે હવે ધ્યાન રાખો એની પછીનું પછીનું શું છે થર્ટીન રેસ ટુ વન અપોન ફાઈવ ઇન્ટુ સેવન્ટીન રેસ ટુ વન અપોન ફાઈવ તો શું થશે થર્ટીન ઇન્ટુ સેવન્ટીન રેસ ટુ વન અપોન ફાઈવ હવે થર્ટીન ઇન્ટુ સેવન્ટીન થશે ટુ ટુ વન અને આ વન અપોન ફાઈવ જે છે તે એસ આ તમારો થઈ ગયો એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી વન હવે જો એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી વન તમને આવડી જાય તો એક્સરસાઇઝ વન પોઈન્ટ સિક્સ એ તમને આવડી જાય બરોબર છે આજે આપણે આવું જ શીખવાનું છે ઇઝી શીખવાનું છે બરોબર છે કાંઈ હાર્ડ છે નહીં ખાલી ધ્યાન આપવાનું છે ઓકે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ સિક્સટી ફર્સ્ટ સમ છે સિક્સટી ફોર રેસ ટુ વન અપોન ટુ સિક્સટી ફોર એટલે મને એટલે ખબર પડે કે એટ નો સ્ક્વેર થાય રેસ ટુ વન અપોન ટુ ટુ મંઝા શું થઈ જશે ટુ થઈ જશે ટુ અપોન ટુ 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 કટ થઈ જાય એટ રેસ ટુ વન આન્સર શું આવશે એટ સેકન્ડ સેકન્ડ 32 રેસ ટુ 1 અપોન 5 હવે અહીંયા જ્યાં રાખો અહીંયા 5 છે ને તો 32 નું 5 સાથે કઈ રિલેશન છે બરોબર છે 2 ની 5 32 થાય કોઈની પાવર 5 એ 32 થતું જ હોય તો જ 5 5 કર થાય એટલે 32 એટલે શું થશે 2 રેસ ટુ 5 રેસ ટુ 1 અપોન 5 5 5 કેન્સલ કરી નાખો 2 રેસ ટુ 1 એટલે આન્સર શું આવે 2 2 રેસ ટુ 5 32 થાય જોઈ લ્યો 2 2 2 2 અને 2 2 2 જા 4 2 જા 8 2 જા 16 2 જા 32 બરાબર છે થોડો વિશ્વાસ રાખવાનો અહીંયા જે બોલું લગભગ સાચું બોલતો ઓકે 125 રેસ ટુ 1 અપોન 3 તો આ 125 કોકની 3 એક્સપોનન્ટ હશે જ પાવર હશે જ બરાબર છે તો 125 છે તે 5 રેસ ટુ 3 થાય 125 એટલે શું થાય 5 રેસ ટુ 3 અહીંયા જોવો તો આવે છે આ આવે છે ઓકે 5 રેસ ટુ 3 અને આ 1 અપોન 3 એ જ રીતે આ 3 3 શું થઈ ગયું કેન્સલ તો 5 રેસ ટુ 1 છે તો તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો બરાબર છે ઓકે એની પછીનો સમ બરાબર છે 9 રેસ ટુ 3 અપોન 2 9 એટલે શું થાય 3 રેસ ટુ 2 થાય અને એના રેસ ટુ 3 અપોન 2 તો હતું જ આ 2 2 શું થઈ ગયું કેન્સલ તો વધ્યું શું 3 રેસ ટુ 3 3 રેસ ટુ 3 એટલે કેટલું આવે 27 બરાબર છે ઈઝી છે ઓકે આપણે 9 વાળું કહ્યું છે હવે એની આગળ લાસ્ટ એક્સરસાઇઝ બહુ જ ઈઝી છે
કઈ ટેન્શન લેવા જેવું છે નહીં, ટેન્શન તો આપણે હમતા નથી લેતા. ઓકે, 32 raised to 2 upon 5. ઓકે, 32 એટલે શું થશે, એટલે હમણાં જ આપણે જોયું 2 ની પાવર કેટલી 5, આ 2 upon 5 તો એઝ ઇટ ઇઝ, અહીંયાથી 5 ને અહીંયાથી 5 કેન્સલ, વધ્યું શું 2 raised to 2 એટલે આન્સર શું આવ્યો 4, બરાબર છે, બહુ ઇઝી સમ છે બધા. ઓકે, 16 raised to 3 by 4, અને 16 કોકનો સ્ક્વેર છે, કોનો સ્ક્વેર છે, અથવા તો 2 ની પાવર 4 પણ થાય ને, હા 2 ની પાવર 4 16 થાય, 3 upon 4, આ 4 આ 4 કેન્સલ, તો 2 raised to 3 વધ્યું, 2 raised to 3 એટલે 2 into 2 into 2, 2 to the 4 4 to the 8, આન્સર શું આવશે 8, બરોબર છે, સ્પીડ નથી લાગતી ને, ઓકે લોટ લાગે ને, હાલો 125 raised to -1/3, આ 125 એટલે શું થાય 5 raised to 3, માઇનસ 1/3, આ 3 આ 3 કેન્સલ, તો શું વધ્યું 5 raised to -1, તો 5 raised to -1 એટલે શું લખાય 1/5 raised to 1, અને રેસ્ટ ટુ 1 લખવાની જરૂર છે નહીં, એટલે 1/5, બરાબર છે. ઓકે, તો આ તમારો 1.6 નો ફર્સ્ટ અને સેકન્ડ સબ કમ્પ્લીટ થઈ ગયા, હવે એનો થર્ડ. ઓકે, સમજાય છે ને? હવે છે થર્ડ, એનો ફર્સ્ટ સમ 2 raised to 2 by 3 into 2 raised to 1/5. સમાન મલ્ટીપ્લિકેશન નો હોય, ગુણાકાર નો હોય, તો પાવર નો શું થાય એડિશન, 2 એક વાર આપણને એડિશન કરવાનું, 2 by 3 plus 1/5, અહીંયા આપણે ઉપર શું લઈને એલસીએમ 2 into 5 10, પ્લસ 3 into 1 એટલે 3 upon 3 into 5 15, 2 raised to 10 plus 3 એટલે 13 upon 15, આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો, બરાબર છે. ઓકે, એની પછી સેકન્ડ સમ છે 1 upon 3 raised to 3, એની 7 બંને ને આપી દેવાનું, બરાબર છે, આ રૂલ્સ રહી ગયો, તો આપણે લખી નાખવાનું કે a upon b raised to m હોય તો m બંને ને આપી દેવાનું, એટલે કે a raised to m અને b raised to m, આ પર એક રૂલ્સ છે, બરાબર છે, આ કહેવાય તો ખબર નહીં. હવે આ 7 બંને ને આપી દે, 1 raised to 7, 3 raised to 3 raised to 7, 1 ની ગમે એટલી હોય 1 જ રહે. ઓકે, 3 raised to 3 7 કેટલા થાય 21, આ તમારો શું થઈ ગયો આન્સર, અથવા તો આ 3 raised to 20 પર ઉપર જાય તો 3 raised to -21, આ બંને આન્સર તમારા શું થાય સાચા થાય, બરાબર છે. ઓકે, હવે એની પછીના બે જ સમ બાકી રહ્યા છે, બે સમ થાય એટલે તમારી જે ચેપ્ટર 1 ની ફર્સ્ટ લાસ્ટ એક્સરસાઇઝ છે તે કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે, એટલે ચેપ્ટર 1 અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, 11 raised to 1/2 અને 11 raised to 1/4, સબંધ ભાગાકારનો હોય, ડિવિઝનનો હોય, તો પાવરનું શું થશે સબસ્ટ્રેક્શન માઇનસ. ઓકે, હવે શું કરશું, LCM યાર, 4 ઇન્ટુ 1 શું થાય 4, માઇનસ 2 ઇન્ટુ 1 2 અપોન 2 4 8 11, 4 માઇનસ 2 2 અપોન 8 2 4 8, ઉપર કાંઈ ન હોય તો 1, તો 11 raised to 1/4, આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો, બરોબર છે. ઓકે, હવે લાસ્ટ સમ છે, લાસ્ટ એક્સરસાઇઝનો, બરોબર છે, અહીંયા ધ્યાન રાખજો, શું થાય આ 7 into 8 કરો અને આખાનું, આ 78 નથી, 7 into 6 મલ્ટીપ્લાય છે, 7 into 8 કેટલો થશે 56 raised to 1/2 છે ભાઈ. ઓકે, 1/2, આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો. આની સાથે આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કરીએ છીએ, ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. ચેપ્ટર 2 નો ફર્સ્ટ એક્ઝામ્પલ, ચેપ્ટર 2 નો ફર્સ્ટ એક્ઝામ્પલ ની અંદર
find the degree of each of the polynomial given by below. Okay. अबे तो degree कौन है भाई? क्योंकि degree एट आपने degree लाई है या नहीं? Polynomial ये degree means polynomial पहला तो क्या भाई कौन है? कि polynomial में x की power चले ते whole number हो वो जो है तो जैसे polynomial क्या? मतलब जो whole number means 0, 1, 2, 3, 4, 5, 6 બરોબર છે એવી રીતના આવ્યા રાખે 0 થી માઇનસ વાળું નહીં આવે અપોન વાળું નહીં આવે બરોબર છે હોલ નંબર એટલે શું થાય હોલ નંબર એટલે શું થાય 0, 1, 2, 3 અપ ટુ આવી રીતના જો x ની પાવર આવી રીતના જતી હોય તો એને આપણે શું કહેવાય પોલીનોમિયલ હવે વાત રહી ડિગ્રીની તો પોલીનોમિયલ ની ડિગ્રી કોને કહેવાય તો કે x ની હાઈએસ્ટ પાવર x ની હાઈએસ્ટ પાવર ને આપણે શું કહેશું ડિગ્રી કહે બરાબર છે ડિગ્રી ને ડિગ્રી ઓકે ફર્સ્ટ સમ છે તો કે જો આવું છે x ની 5 માઈનસ x ની 4 પ્લસ 3 અને ડિગ્રી કેટલી થઈ અને ડિગ્રી x ની પાવર જોવાની હાઈએસ્ટ કઈ છે 5 અને ડિગ્રી શું આવી 5 આન્સર આવી ગયો 5 હવે તો બધાને આવડે બરોબર છે બીજો સમ એમાં એક્ઝામ્પલ 1 માં છે 2 માઈનસ y સ્ક્વેર માઈનસ y 3 પ્લસ 2 y ની 8 y ની પાવર સૌથી વધારે કઈ તો કે 8 અને આન્સર શું આવે 8 ડિગ્રી કેટલી થશે 8 ખાલી 2 આમાં તો x y z કઈ છે જ નહીં તો આની ડિગ્રી જ નથી ડિગ્રી નો હોય તો ડિગ્રી કેટલી આવે આની 0 આવે બરોબર છે છે સિમ્પલ હવે તમારે એક ડેફિનેશન પણ પૂછાય કે ઝીરો પોલીનોમિયલ કે જેની ડિગ્રી 0 હોય બરોબર છે તો એ કોને કહેવાય તો કોઈ પણ કોન્સ્ટન્ટ ને કોન્સ્ટન્ટ વેલ્યુ ને આપણે શું કહેશું ઝીરો પોલીનોમિયલ બરોબર છે તમને કદાચ એવું પૂછાઈ જાય કે ઝીરો પોલીનોમિયલ કોને કહેવાય તો કે જેની ડિગ્રી 0 હોય બરોબર છે નહીં જેની ડિગ્રી 0 હોય એને તો તેને જ 0 પોલીનોમિયલ કહેવાય બરોબર છે અને તે આપણે ડિગ્રી 0 કોની હોય તો કે કોન્સ્ટન્ટ વેલ્યુ બરોબર છે કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે કોઈ પણ નંબર ઓકે હવે એક્સરસાઇઝ 2.1 શરૂ કરીએ બરોબર છે એમાં જો આપણે પોલીનોમિયલ છે કે નહીં એ આપણે કહેવાનું બરોબર છે તો કે જો આ ફર્સ્ટ આવું છે બરોબર છે આમાં હોલ નંબર છે ને x ની પાવર 2 છે 1 છે 0 છે યસ આ પોલીનોમિયલ છે બરોબર છે y સ્ક્વેર પ્લસ રૂટ 2 હવે આ અહીંયા જોવાનું નથી x અને y ની પાવર જોવાની છે ને તે હોલ નંબર હોવું જોઈએ એટલે y ની પાવર 2 છે આ 2 હોલ નંબર છે એટલે આને આપણે પોલીનોમિયલ કહેવાય બરોબર છે 3 રૂટ t પ્લસ t રૂટ 2 હવે જો રૂટ t એટલે શું થાય ખબર t ની 1 upon 2 અને આ 1 upon 2 છે કે હોલ નંબરમાં આવે નહીં એટલે આને આપણે પોલીનોમિયલ કહીશું નહીં બરાબર છે ઓકે હવે છે આ y પ્લસ 2 upon y હવે જો y પ્લસ 2 આ y ઉપર જાય કાઈ નહીં તો 1 y ની પાવર કેટલી છે 1 પણ એ ઉપર જાય તો y ની પાવર શું થઈ જાય માઈનસ 1 આ માઈનસ 1 છે તે હોલ નંબરમાં આવે નહીં એટલા માટે આ પોલીનોમિયલ કહેવાય નહીં બરોબર છે અને આમાં તો જો બધી પાવર જે છે બરોબર છે તે શું છે હોલ નંબર જ છે એટલે આને આપણે પોલીનોમિયલ કહીશું ઓકે હવે આપણે કો કોએફિશિયન્ટ કોને કહેવાય બરોબર છે તે ધ્યાન રાખજે ઓકે ક્વેશ્ચન એવો છે x સ્ક્વેર નો કોએફિશિયન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે એટલે x સ્ક્વેર જે તમારો આવે એની આગળ કયો નંબર છે એને આપણે શું કહેવાનું છે કોએફિશિયન્ટ બરોબર છે હવે જો પહેલો આવું છે 2 + x સ્ક્વેર + x x સ્ક્વેર નો કોએફિશિયન્ટ એટલે આગળ કયો હોય શું હોય 1 તો આ પોલીનોમિયલ માં x સ્ક્વેર નો કોએફિશિયન્ટ શું થઈ ગયો 1 x નો પણ 1 થાય બરોબર છે હવે બીજો સમાવો છે 2 માઇનસ x સ્ક્વેર પ્લસ x નો ક્યુબ આમાં x સ્ક્વેર નો કોએફિશિયન્ટ આયા કાઈ નો હોય તો 1 x સ્ક્વેર નો કોએફિશિયન્ટ શું થઈ ગયો માઇનસ x સ્ક્વેર નો કોએફિશિયન્ટ શું થઈ ગયો માઇનસ 1 સાઈન સહિત આપણે લેવાનું છે પછી આવું છે π/2 x સ્ક્વેર
प्लस एक्स कॉमा एक्स स्क्वायर નો કોએફિશિયન્ટ શું છે એક્સ સ્ક્વેર ને આપણે શું છે તો એક્સ સ્ક્વેર નો કોએફિશિયન્ટ થઈ જશે પાઈ બાય 2 બરોબર છે બહુ ઈઝી છે હવે જો √2x 1 આમાં તો એક્સ સ્ક્વેર છે જ નહીં એક્સ સ્ક્વેર નથી તો એક્સ સ્ક્વેર નો કઈ કોએફિશિયન્ટ પણ નહીં જ હોય એટલે એક્સ સ્ક્વેર નો કોએફિશિયન્ટ આમાં શું થઈ જશે 0 થઈ જશે બરોબર છે બહુ જ ઈઝી છે હવે नेक्स्ट गिव वन एग्जांपल इच ऑफ बाइनोमियल ऑफ डिग्री 35 जेनी डिग्री 35 होवी जोईए ने बाइनोमियल बाइनोमियल એટલે ટુ ટર્મ્સ હોવા જોઈએ સપોઝ કે x રેસ્ટ ટુ 35 પ્લસ 25 જો આ ટુ ટર્મ્સ થઈ ગયા એટલે બાઇનોમિયલ કહેવાય x રેસ્ટ ટુ 35 છે તો આની ડિગ્રી કેટલી થઈ ગઈ 35 બરોબર છે આવી તમે આવું તમે કોઈ પણ નંબર લખી શકો મન પડે એટલે લખી શકો બરોબર છે બાઇનોમિયલ એટલે ટુ ટર્મ્સ આવા જોવે અને x ની પાવર 35 આમાં કીધું છે તો x ની પાવર 35 લખવાનું બરોબર છે મન પડે તે લખી નાખો આ બધું બાઇનોમિયલ એટલે ટુ ટર્મ્સ અને ડિગ્રી 35 હોવી જોઈએ એવું કીધું છે એટલે x x ની પાવર કેટલી રાખવાની 35 હવે મોનોમિયલ મોનોમિયલ એટલે 1 જ હોવું જોઈએ બરોબર છે આ કેટલી ટર્મ છે બે ટર્મ છે એક જ ટર્મ હોવી જોઈએ એને શું કહેવાય મોનોમિયલ કે જેની ડિગ્રી 100 હોવી જોઈએ x રેસ ટુ 100 તો આ મોનોમિયલ થઈ ગયો 5x2 1 જ ટર્મ છે અને x ની પાવર કેટલી છે 100 એટલે આની ડિગ્રી પણ કેવી થઈ ગઈ 100 તમે મન પડે તે આગળ નંબર લખી શકો 2x ની 100 3x ની 100 4x ની 100 x ની 100 બરોબર છે તો આ બધું શું થઈ ગયું મોનોમિયલ કે જેની ડિગ્રી કેવી છે 100 છે પછીનો ક્વેશ્ચન નંબર 4 એમાં શું કરવાનું છે રાઇટ ધ ડિગ્રી ઓફ ઈચ ઓફ ધી ફોલોઈંગ પોલીનોમિયલ ઓકે ડિગ્રી ફાઇન્ડ કરવાની છે ઓકે તો જો 5x³ + 4x² + 7x x ની મેક્સિમમ પાવર કેટલી છે 3 તો આની ડિગ્રી કેટલી થઈ ગઈ 3 4 માઇનસ y સ્ક્વેર આમાં મેક્સિમમ y ની પાવર કેટલી છે 2 તો એની ડિગ્રી કેટલી થઈ ગઈ 2 હવે અહીંયા મારે ક્વેશ્ચન માટે એક રફ થઈ ગયેલું છે એટલે મારી રીતના લખી નાખું છું 5t માઇનસ 1 તો આની ડિગ્રી કેટલી થઈ જશે t ઉપર કાંઈ નથી તો 1 તો આનો આની ડિગ્રી શું થઈ જશે 1 કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ લો તો એની ડિગ્રી હંમેશા શું હોય 0 તો આને આપણે 0 પોલીનોમિયલ પર બરોબર છે હવે આવે છે ક્લાસિફાય ધી ફોલોઈંગ એઝ લિનિયર ક્વાડ્રેટિક એન્ડ ક્યુબિક પોલીનોમિયલ ઓકે હવે જો ધ્યાન રાખો કે લિનિયર કોને કહેવાય કે x ની પાવર 1 હોય તો એને શું કહેવાય મેક્સિમમ પાવર x ની 1 હોય તો એને લિનિયર પોલીનોમિયલ કહેવાય હવે x ની પાવર મેક્સિમમ પાવર 2 હોય તો એને ક્વાડ્રેટિક કહેવાય અને x ની મેક્સિમમ પાવર 3 હોય તો એને શું કહેવાય ક્યુબિક પોલીનોમિયલ બરાબર છે તો જો x સ્ક્વેર + x x ની મેક્સિમમ પાવર શું થઈ ગયું 2 તો 2 હોય તો એને શું કહેવાય ક્વાડ્રેટિક પોલીનોમિયલ બરાબર છે હવે જો x - x³ તો x ની મેક્સિમમ પાવર શું છે 3 છે તો x ની મેક્સિમમ પાવર 3 હોય તો એને શું કહેવાય ક્યુબિક પોલીનોમિયલ બરાબર છે પછી y + y² + 4 y ની મેક્સિમમ પાવર શું છે 2 છે તો એને શું કહેવાય ક્વાડ્રેટિક પોલીનોમિયલ બરાબર છે ઓકે પછી શું છે 1 + x x ની મેક્સિમમ પાવર કાઈ ન હોય તો 1 1 હોય તો શું કહેવાય લિનિયર પોલીનોમિયલ બરાબર છે ઓકે હવે તમને કહી દઉં 3t ઉપર કાઈ ન હોય તો 1 તો આ શું આવશે લિનિયર બરાબર છે પછી r સ્ક્વેર આ સ્ક્વેર છે સ્ક્વેર છે એટલે શું આવશે ક્વાડ્રેટિક ક્વાડ્રેટિક પોલીનોમિયલ પછી છે 7x³ છે x³ છે મેક્સિમમ પાવર શું છે ક્યુબ છે એટલે શું આવશે ક્યુબિક પોલીનોમિયલ તો અહીંયા આપણે એક્સરસાઇઝ 2.1 પણ કમ્પ્લીટ થાય છે બરાબર છે ઓકે હવે આપણે આ
आगे करिए, एक मिनट हो, एग्जाम्पल नंबर टू फाइंड द वैल्यू ऑफ ईच ऑफ द फॉलोइंग पॉलीनोमियल इंडिकेटेड वैल्यू ऑफ वेरियस। ओके अब ये શું કરવાનું છે તો કે તમને કોઈ પણ પોલીનોમિયલ આપેલો છે અને એની અંદર વેલ્યુ તમને અલગ અલગ મૂકવાની કીધી છે બરોબર છે ઓકે તો ફર્સ્ટ કરીએ v of x આપણને આ પોલીનોમિયલ આપી દીધો છે 5x square minus 3x plus 7 f x equal to 1 આયા જે આપેલું છે ને તે વેલ્યુ આમાં મૂકવાની છે કે જ્યાં x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું છે 1 મૂકવાનું છે તો અહીંયા x દેખાય ને 1 મૂકો જો x દેખાય ને 1 મૂકી દીધું x દેખાય ને 1 મૂકી દીધું 1 નો સ્ક્વેર તો 1 જ થાય 1 into 5 5 થશે minus 3 plus 7 5 minus 3 2 2 plus 7 કેટલું થશે 9 બરાબર છે એમાં જે પાસે કે સેકન્ડ ક્વેશ્ચન આવો છે અહીંયા કઈ ખબર નથી મતલબ મારી બુકમાં રબ થઈ ગયું છે મારી રીતના નંબર લખી નાખું છું 5 બરાબર છે 8 y is equal to 2 તો y ની જગ્યાએ કેટલા મૂકવાના છે જ્યાં y દેખાય ત્યાં કેટલા મૂકવાના છે 2 એટલે 3 2 નો ક્યુબ માઈનસ 4 2 પ્લસ 5 2 નો ક્યુબ એટલે 8 8 ઇન્ટુ 3 એટલે 24 માઇનસ 4 2 ઝા 8 પ્લસ 5 24 અને 5 એટલે થશે 29 આ માઇનસ 8 એઝ ઇટ ઇઝ આન્સર આવશે 21 બરાબર છે ક્વેશ્ચન નંબર જે 2 છે બરાબર છે શું હતું 3y સ્ક્વેર પ્લસ 4y પ્લસ રૂટ 11 હતું લાઈક રૂટ 11 જ હતું જો અહીંયા શું હતું રૂટ 11 હતું અહીંયા શું રાખવાનું રૂટ 11 રાખવાનું અહીંયા શું રાખવાનું રૂટ 11 24 માઇનસ 8 એટલે કેટલા થશે 24 માંથી 8 જાય તો 16 પ્લસ રૂટ 11 આ આન્સર બરાબર કંઈક ફેર પડે નહીં ઓકે પછી થર્ડ છે થર્ડ છે p ઓફ t ઇઝ ઇક્વલ ટુ 4 t ની 4 પ્લસ 5 t ની ક્યુબ માઇનસ t સ્ક્વેર પ્લસ 6 એટ t એટ t is equal to a અને જ્યાં t દેખાય ત્યાં શું મૂકી દેવાનું છે a મૂકી દેવાનું છે t ની જગ્યાએ શું મૂકી દેવાનું છે a મૂકી દેવાનું છે કે એ મૂકવાનું ને આપણું જોડવા દે આન્સર બરાબર છે હવે એક્ઝામ્પલ નંબર 3 ઓકે એક્ઝામ્પલ નંબર 3 માં આવ્યું છે x plus 2 છે ને એનો 0 શું થાય દેવાનું છે બરાબર છે કયો કયો છે આનો 0 શું થાય તો આના બરાબર 0 લઈ લો 2 પહેલી સાઈડ જાય તો શું થશે જે x is equal to minus 2 એનો મતલબ કે x plus 2 નો 0 શું છે માઇનસ 2 છે બરાબર છે પ્લસ 2 નથી હવે જો 2x plus 1 નો 0 શું થાય ઇક્વલ ટુ 0 કરો 2x plus 1 આ સાઈડ જશે તો માઇનસ 1 x જોઈતું હોય તો માઇનસ 1 upon 2 આ 2 છે તે ડિવાઈડ માં જશે તો આ જે પોલીનોમિયલ છે એનો 0 શું થશે માઇનસ 1 upon 2 એક્ઝામ્પલ 4 કમ્પ્લીટ ઓકે એક્ઝામ્પલ 5 માં આપણે જોવાનું છે તો કે હવે તો આપણે સ્ટાન્ડર્ડ 1 વાળું પોઝિશન આવી ગયું બરાબર છે હવે શું છે x સ્ક્વેર માઇનસ 2x આનો 0 શું થાય આના ઇક્વલ ટુ 0 મૂકી દો x કોમન કાઢો શું વધે x માઇનસ 2 ઇક્વલ ટુ 0 આનો મતલબ કે x બરાબર પણ 0 મૂકી દો અને x માઇનસ 2 ઇક્વલ ટુ પણ 0 મૂકી દો x ઇક્વલ ટુ 0 મૂકી દો અથવા તો x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ પણ 0 મૂકી દો તો x ઇક્વલ ટુ માઇનસ 2 આવા તો જશે શું થઈ જશે પ્લસ 2 થઈ જશે બરાબર તો આ બંને જે છે તે આના શું કહેવાય ઝીરોઝ કહેવાય બરાબર છે ઈઝી છે ઓકે હવે 2.2
एक्सरसाइज 2.2 शुरू करिए। फटाफट शुरू कर सो आपने के जो एक आज है 5x माइनस 4x स्क्वायर प्लस 3 मा 8 x इक्वल टू पहला 0 आज जो फर्स्ट सम है x इक्वल टू 0 ऊपर सेकंड सम है x इक्वल टू माइनस 1 ऊपर वहां मत थे बराबर है। थर्ड सम है x इक्वल टू सो मुकवानो छे 2 मुकवानो छे x इक्वल टू 0 मुकवानो 5 इनटू यहां यहां करिए ने 5 इनटू 0 माइनस 4 इनटू 0 प्लस 3 0 तो 0 थी जाए सो बदे खाली 3 बदे बराबर है 3 आंसर x ની જગ્યાએ શું મૂકવાનું છે માઈનસ 1 આમાં મૂકે 5 x ની જગ્યાએ માઈનસ 1 માઈનસ 4 x ની જગ્યાએ માઈનસ 1 પ્લસ 3 માઈનસ 5 માઈનસ 4 માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 જ થાય ને જો માઈનસ 1 ઇન્ટુ માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 1 ઇન્ટુ 1 શું થઈ જાય 1 થઈ જશે પ્લસ શું થયું 3 ઓકે માઈનસ 5 માઈનસ 4 પ્લસ 3 minus 5 minus 4 એટલે શું થશે minus 9 plus 3 minus 9 plus 3 એટલે આન્સર શું આવશે minus 6 આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો આ અક્ષર જે છે તમને દેખાય છે ને આ શું થઈ ગયું છે એટલે પૂછું બરોબર દેખાય છે હવે x equal to 2 આમાં મૂકવાનું 5 અહીંયા શું છે 2 minus 4 x ની જગ્યાએ શું મૂકવાનું છે 2 એનો સ્ક્વેર પ્લસ 3 5 2 જા કેટલા થાય 10 2 નો સ્ક્વેર 4 4 4 જા 16 પ્લસ 3 10 માઈનસ 16 એટલે માઈનસ 6 પ્લસ 3 માઈનસ 6 પ્લસ 3 શું થશે માઈનસ 3 બરોબર છે એટલે આન્સર આવ્યો માઈનસ 3 આ ફર્સ્ટ સમ તમારો શું થઈ ગયો પૂરો થઈ ગયો આપણે એની પછીનો સમ કરીએ બધાયમાં આવું જ છે બરોબર છે p ઓફ 0 p ઓફ 1 p ઓફ 2 એ મૂકતું જવાનું છે હવે જો અહીંયા ધ્યાન રાખજો p ઓફ 0 p ઓફ 1 p ઓફ 2 એટલે કે તમને x y કે z કોઈ પણ આપેલું હોય બરોબર છે કોઈ પણ પોલીનોમિયલ ના તો 0 મૂકીને આન્સર લાવવાનો 1 મૂકીને આન્સર લાવવાનો અને 2 મૂકીને આન્સર લાવવાનો બરોબર છે એવા ચાર સમ છે આપણે ફટાફટ લાવી નાખે કે આ ફર્સ્ટ સમ છે p of y is equal to y square plus minus y plus 1 પહેલા શું મૂકીને આન્સર લાવીએ 0 તો y ની જગ્યાએ 0 મૂકી દો 0 minus 0 plus 1 આન્સર શું આવે 1 હવે શું મૂકું 1 મૂકું આની અંદર બરાબર છે એટલે 1 નો સ્ક્વેર માઇનસ 1 પ્લસ 1 1 નો સ્ક્વેર 1 માઇનસ 1 પ્લસ 1 1 માઇનસ 1 0 પ્લસ 1 વધે 1 આન્સર બરાબર છે હવે શું મૂકવાનું છે 2 આમાં 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર માઇનસ 2 પ્લસ 1 2 નો સ્ક્વેર શું થાય 4 માઇનસ 2 પ્લસ 1 4 minus 2 2 plus 1 એટલે આન્સર શું આવે 3 આવી જશે બરોબર છે આ ફર્સ્ટ એમ અને માં સેકન્ડ છે 2 plus t plus 2t square minus t cube પહેલા જો t 0 મૂકી દો આ બધું 0 થઈ જશે આન્સર શું આવશે 2 હવે 1 મૂકો t ની જગ્યાએ શું મૂકું 1 મૂકું 1 શું મૂકવાનું છે એ દીધું છે 0 1 અને 2 2 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 2 માઇનસ 1 આ પ્લસ 1 માઇનસ 1 કેન્સલ 2 અને 2 કેટલા થશે 4 થશે બરોબર છે ઓકે પછી છે 2 મૂકવાનું t ની જગ્યાએ શું મૂકવાનું છે 2 મૂકી દેવાનું એટલે 2 પ્લસ 2 plus 2 t ની જગ્યાએ 2 મૂકી દેવાનું છે ઓકે માઇનસ 2 નો ક્યુબ એટલે 2 ને 2 4 કરી નાખું 2 નો સ્ક્વેર 4 2 જા 8 કરી નાખું માઇનસ 2 નો ક્યુબ 8 કરી નાખું 8 માઇનસ 8 0 થઈ જાય એટલે આન્સર શું આવે 4 આવે છે બરોબર છે ઓકે માર્કર થોડી પેલી થઈ ગઈ છે પણ વાંધો નહીં આપણે પૂરું કરી નાખીએ એક્સરસાઇઝ
2.2 પણ પૂરું કરી નાખે એટલે કાઈ વાંધો આવે નહીં. બરોબર છે? એવું લાગે તો થોડો નજીક વઈ આવજો, નો દેખાય. બરોબર છે? x આપણે મૂકવાનું શું છે ફરીવાર લખીએ. p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2. x ક્યુબ છે, 0 નો ક્યુબ શું થાય? 0. 1 નો ક્યુબ શું થાય? 1 જ થાય. 2 નો ક્યુબ શું થાય? 8. બરાબર છે? કમ્પ્લીટ. પછી જે છે આવું છે, p ઓફ x શું છે? x માઇનસ 1, x પ્લસ 1. અહીંયા તમારે પહેલી ફોર્મ્યુલા પણ લાગી શકે. પહેલું ટર્મ સરખું, બીજું ટર્મ સરખું, એકવાર પ્લસ અને એકવાર માઇનસ, બંનેનો સ્ક્વેર કરી વચ્ચે શું ઉભી દેવાનું? માઇનસ. બરોબર છે? જો પહેલું ટર્મ સરખું, બીજું ટર્મ સરખું, એકવાર પ્લસ અને એકવાર માઇનસ, બંનેનો સ્ક્વેર કરી વચ્ચે શું મૂકવાનું? માઇનસ. x ની જગ્યાએ 0 મૂકો, 0 માઇનસ 1, આન્સર શું આવે? માઇનસ 1. x ની જગ્યાએ 1 મૂકો, 1 માઇનસ 1, શું આવે? 0. x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો સ્ક્વેર શું થશે? 4 માઇનસ 1, આન્સર શું આવે? 3 આવે. બરોબર છે? ઇઝી છે. ઓકે, હવે જો ક્વેશ્ચન નંબર 3 અને 4 બંનેમાં જોવાનું છે ઇક્વલ ટુ 0 જ મૂકી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. જો આવું છે, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 1 અને અહીંયા છે x ની ઇક્વલ ટુ માઇનસ 1 અપાન 3. જો ક્વેશ્ચન વાંચું છું, વેરીફાઈ વેધર ધ ફોલોઈંગ આર ઝીરોઝ ઓફ ધ પોલીનોમિયલ ઇન્ડિકેટેડ અગેન્સ્ટ ધેમ. આ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપાન 3 જે છે તે આનો ઝીરોઝ છે કે નહીં, ચેક કરવાનું છે. આના બરાબર 0 મૂકી દો, 3x પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો આ પ્લસ 1 પહેલી બાજુ જાય તો માઇનસ 1, x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપાન 3. તો એ અહીંયા જો છે તો કહી દેવાનું કે હા આ જે છે તે આનો ઝીરો છે. બરોબર છે? હવે સેકન્ડમાં આવું છે, શું છે? તો કે 5x માઇનસ 5, x ઇઝ ઇક્વલ ટુ 4 અપોન 5. આના બરાબર 0 મૂકો, 5x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5x ઇઝ ઇક્વલ ટુ 5, x ઇઝ ઇક્વલ ટુ પાય અપોન 5 થાય, અને અહીંયા છે 4 અપોન પાય થાય. આ બંને આન્સર 0 0 અલગ અલગ આવેલા છે, એટલા માટે આ જે છે તે આનો ઝીરો છે નહીં. બરોબર છે? ઓકે, સેમ હવે તો તમને આવડી જ ગયું હશે. હવે ક્વેશ્ચન નંબર 3, x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ, અને અહીંયા બાજુમાં છે x ઇક્વલ ટુ 1 અને માઇનસ 1, તો આના બરાબર 0 મૂકો, x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જાય શું થાય? 1. બંને બાજુ રૂટ કાઢો તો x બરાબર શું થાય? પ્લસ ઓર માઇનસ 1 થાય ને, કેમ કે માઇનસ 1 નો સ્ક્વેર પણ શું થશે? માઇનસ 1 નો સ્ક્વેર પણ 1 થાય, અને પ્લસ 1 નો સ્ક્વેર પણ શું થાય? 1. એટલે x ની વેલ્યુ પ્લસ 1 આવી, માઇનસ 1 આવી, અહીંયા છે. એનો મતલબ કે આ જે છે તે આનો શું છે? સ્ક્વેર છે. બરોબર છે? એવી જ રીતના અહીંયા આના બરાબર 0 મૂકો, આના બરાબર 0. બરોબર છે? અને અહીંયા બાજુમાં લખેલું છે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અને 2. તો જો આને 0 આપી દેવાનું અને આને પણ 0 આપી દેવાનું. પ્લસ 1 આ બાજુ જાય શું થઈ જાય? માઇનસ 1. માઇનસ 2 પહેલી બાજુ જાય શું થઈ જાય? પ્લસ 2. માઇનસ 1 અને પ્લસ 2 અહીંયા છે, એટલે કે આ જે છે તે આ પોલીનોમિયલ શું કહેવાય? 0 કહેવાય. બરોબર છે? ઓકે, આગળ વધે. હવે તો આવું છે આપણને, x સ્ક્વેર અહીંયા છે x ઇક્વલ ટુ 0, x સ્ક્વેર ઇક્વલ ટુ 0 હોય તો x બરાબર શું થાય? 0. એનો મતલબ કે x ઇક્વલ ટુ 0 છે એટલે આનો શું છે? શું કહેવાય? 0 શું કહેવાય? બરોબર છે? પછી આવું છે lx પ્લસ m અને x ઇઝ ઇક્વલ ટુ માઇનસ m અપોન l. આના બરાબર 0 મૂકી દેવાનું, lx પ્લસ m ઇક્વલ ટુ 0. તો lx ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ m છે એ પહેલી સાઈડ જાય તો શું થઈ જાય? માઇનસ m. તો x ઇક્વલ ટુ માઇનસ m અપોન l એ અહીંયા છે, એનો મતલબ કે આ જે છે તે આ પોલીનોમિયલ નો શું કહેવાય? 0 કહેવાય. બરોબર છે? હવે એની પછીનો 3x સ્ક્વેર માઇનસ 1 અને અહીંયા છે માઇનસ 1 અપોન રૂટ 3 અને 2 અપોન રૂટ 3. આના બરાબર 0 મૂકું, જો 3x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ
जीरो, तो थ्री एक्स स्क्वायर इज इक्वल टू वन, तो एक्स स्क्वायर इज इक्वल टू वन अपॉन थ्री, तो एक्स इज इक्वल टू प्लस और माइनस वन अपॉन अंडर रूट थ्री, तो आज माइनस वन अपॉन रूट थ्री छे તે આનો ઝીરો છે પણ 2 upon √3 આનો ઝીરો નથી કેમ કે આનો આન્સર કાઈ 2 upon √3 આવ્યો નથી બરાબર છે ઓકે પછી અહીંયા ધ્યાન રાખો 2x + 1 છે અને અહીંયા છે x = 1 upon 2 આના બરાબર 0 મૂકો એટલે 2x બરાબર + 1 પહેલી બાજુ જાય - 1 x = 4 - 1 upon 2 આ - 1 upon 2 આવ્યો આયા છે 1 upon 2 એટલે કે x = 1 upon 2 છે તે આનો ઝીરો કહેવાય મે આનો ઝીરો તો આ છે બરોબર છે ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન નંબર 4 છે બરોબર છે એનો ઝીરો ફાઇન્ડ કરવાનો છે અને એમાં આપણે ઇક્વલ ટુ 0 કરીને x ને સૂત્રનો કરતા બનાવવાનો છે એ તો ફટાફટ પૂરું થઈ જશે અને અહીં આપણો આ લેક્ચર પણ પૂરો થઈ જશે એટલે કે જો પહેલો સમ આવો છે x + 5 ઇક્વલ ટુ 0 કરો + 5 પહેલી બાજુ જાય શું થઈ જાય - 5 આ આન્સર બરોબર છે બીજો સમ છે x - 5 એને 0 આપી તો - 5 પહેલી બાજુ જાય તો + 5 આ તમારો આન્સર ત્રીજો સમ છે 2x + 5 આને 0 આપી દે 2x = + 5 પહેલી બાજુ જાય તો - 5 x જોતો તો 2 ત્યાં જાય ડિવાઈડ માં તો - 5 / 2 આ તમારો આન્સર પછી છે 3x એને 0 આપો x એટલે 0 / 3 અંશ 0 તો જવાબ 0 ન્યુમરેટર 0 તો જવાબ 0 બરોબર છે પછી છે ax એને 0 આપો x = 0 / a તો x પણ શું થશે 0 થઈ જશે બરોબર છે ધ લાસ્ટ સમ છે cx + d = 0 cx + d પહેલી બાજુ જાય તો - d તો x = માઇનસ d upon c તો આ માઇનસ d upon c છે એટલે આનો શું છે 0 જ છે તો આજે આપણે શું કર્યું ચેપ્ટર નંબર 1 નું લાસ્ટ એક્સરસાઇઝ ચેપ્ટર નંબર 2 ની ફર્સ્ટ અને સેકન્ડ એક્સરસાઇઝ અને એની પહેલા જે આવતા એક્ઝામ્પલ બરોબર છે બધું બહુ જ ઈઝી હતું તમે જો સરખો લેક્ચર જોશો તો તમને આવડી જશે બરોબર છે ઓકે થેન્ક યુ